भारतना चूंटणी पंच द्वारा बनासकांठा जिल्लामां समाविष्ट वाव विधानसभा बैठक माटे पेटा चूंटणीनी जाहेरात करवामां आवी छे, जे अंतर्गत 18 ऑक्टोबरना रोज वाव विधानसभा बैठकनी पेटा चूंटणी माटे जाहेरनामुं प्रसिद्ध करवामां आवशे, ज्यारे 13 नवेम्बર 2024ના रोज मतदान तथा 23 नवेम्बર 2024ના रोज परिणाम जाहेर करवामां आवशे। बनासकांठा जिला चूंटणी अधिकारी मिहिर पटेलना अध्यक्षस्थाने कलेक्टर कचेरी पालनपुर खाते पत्रकार परिषदनुं आयोजन करायुं हतुं, જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ 3,10,681 મતદારો નોંધાયા હતા, જેમાં 1,61,229 પુરુષ તથા 1,49,387 સ્ત્રી મતદારો અને એક અન્ય મતદારોનો સમાવેશ થાય છે। 7 વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે। વાવ વિધાનસભા બેઠક માટે 18 ઓક્ટોબરથી તારીખ 25 ઓક્ટોબર 2024 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારી પત્રો ભરવામાં આવશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે એટલે કે 15 ઓક્ટોબરના રોજ વાવ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરેલ છે અને તેની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં થયો છે। ચૂંટણીની જો વાત કરીએ તો જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ 18-10 છે, ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25-10 છે, ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ 28-10 છે, ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની તારીખ 30-10 છે, મતદાનની તારીખ 13 નવેમ્બર છે અને મતગણતરીની તારીખ 23 નવેમ્બર રહેશે। મતદારોની વિગતે જો વાત કરીએ તો કુલ વાવ વિધાનસભામાં 3,10,681 મતદારો હાલમાં નોંધાયેલા છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 1,61,293 અને સ્ત્રી મતદારો 1,49,387 છે। એક મતદાર છે એ અન્ય મતદાર છે, જે પૈકી 80 વર્ષથી ઉંમરના મતદારોની સંખ્યા 4,705 છે અને જે કહી શકાય કે 18-19 વયજૂથના જે મતદારો છે એ 12,823 છે। PWD જે મતદારો છે, દિવ્યાંગ મતદારો, એની સંખ્યા 2,581 છે। કુલ જે મતદાન મથકો છે એ 321 મતદાન મથકો છે અને આ 321 મતદાન મથકો એ 192 જેટલા મતદાન મથક સ્થળ ખાતે આવેલા છે। 75 વાવ ખાતે આદર્શ મતદાન મથકની સ્થાપના કરવામાં આવશે। આ ઉપરાંત PWD મતદાન મથક 228 રડકિયા ખાતે અને ઇકો ફ્રેન્ડલી જે મતદાન મથક છે એ 235 કુવાડા ખાતે, આ ઉપરાંત 7 જેટલા સખી મતદાન મથકોની પણ નિમણૂક કરવામાં આવશે। વાવ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 321 પોલીસ સ્ટેશન આવેલા છે, જેમાં તારીખ 15 ઓક્ટોબર 2024 સુધીમાં 1,61,293 પુરુષ, 1,49,387 સ્ત્રી અને એક થર્ડ જેન્ડર મળી કુલ 3,10,681 મતદારોનો સમાવેશ થાય છે। કુલ 2,581 PWD મતદારોનો સમાવેશ થાય છે। જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે કુલ 7 સખી મતદાન મથકો, 1 આદર્શ મતદાન મથક તથા 1 PWD અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે। દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે। મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા અધિકારીશ્રી અને કર્મચારીઓ ફરજ બજાવશે। હાલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે અંદાજિત 2,000 જેટલો સ્ટાફ રિઝર્વ રાખવામાં આવેલો છે કે જે ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો રહેશે। વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા કક્ષાએ અને વાવ વિધાનસભા કક્ષાએ પણ કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ 1800-233-2024 એ આજના દિવસમાં કાર્યરત થઈ જશે તથા વાવ જે બાય ઇલેક્શન માટેનો સ્થાનિક કંટ્રોલ રૂમ છે એ 0-27-42-22-36-01 છે। આ કંટ્રોલ રૂમ ઉપરાંત આચારસંહિતા ભંગની જે ફરિયાદ છે એ સીવિજિલ એપ્લિકેશન દ્વારા પણ નાગરિકો નોંધાવી શકે છે। આ ઉપરાંત રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સભા, રેલી, સરઘસ અને વિવિધ પરવાનગી માટે સુવિધા પોર્ટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઇલેક્શન સુચારુ રૂપે સંચાલિત થઈ શકે તે માટે જિલ્લા કક્ષાના વિવિધ જે નોડલ અધિકારીઓ છે એમની પણ નિમણૂક કરી દેવામાં આવી છે।
અને આ ઉપરાંત જે FST ટીમ, BST ટીમ, BBT ટીમ જેવી અલગ અલગ ટીમ છે એ ટીમની રચના પણ કરી દેવામાં આવી છે અને આ હાલમાં આ તમામ ટીમો કાર્યરત છે. 18 ઓક્ટોબરથી જે સ્ટેટિક સર્વેલન્સ ટીમ કહેવાય તે પણ કાર્યરત થઈ જશે. સમગ્ર વાવ વિધાનસભા પેટાચૂંટણી એ ખૂબ જ શાંતિથી અને સ્વચ્છ અને પારદર્શી વાતાવરણમાં, ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય એ માટે જિલ્લાનું સમગ્ર ઇલેક્શન માટેનું જે તંત્ર છે એ કટિબદ્ધ છે તથા આ વિધાનસભા વિસ્તારમાં આવતા સૌ જે મતદાર ભાઈઓ બહેનો છે તેમને મતદાન કરવા માટે પણ હું અપીલ કરું છું. ધન્યવાદ.